નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 6 ના વિકલિતના ઉપયોગમાં આગળ વધશું. સ્વાધ્યાય 6.5. વિદ્યાર્થી મિત્રો, 6.5 નો જે પ્રશ્ન છે આપણો આગળનો, એ આપણે લાસ્ટ જોઈ ગયા છે. એ જ પેટર્નનો ક્વેશ્ચન નંબર 18 છે. યસ, જે 17 નો જોઈ ગયા છે તે પ્રકારનો. એક ખુલ્લી પેટી બનાવવાની છે, લંબચોરસ ભાગના ચાર ખૂણે આપણે ચાર ચોરસ કાપી નાખવાના છે. જેમ કે લંબચોરસ આવ્યો છે 45 સેમી, 24 સેમી, એક પતરાના ખૂણેથી ચાર એકનું ચોરસ કાપવાનો છે અને ખુલ્લી પેટી બનાવવાની છે. અને ચારે ચાર ખૂણેનો કાપેલો જે ચોરસ છે એની બાજુની લંબાઈ આપણે શોધવાની છે. મેં તમને આ રીતે બતાવ્યું હતું. આપણે એક લંબચોરસ ટુકડો છે, સમજો, એમાં 45 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ છે 24 સેન્ટીમીટર. આ ચાર ખૂણેથી આપણે ચાર ચોરસ કાપી નાખશું અને એને આ રીતે વાળીને આમ એક ખુલ્લી પેટી વિદ્યાર્થી મિત્ર બનાવી દઈએ. તે ખુલ્લી પેટીનું આપણે લાવવાનું શું છે? યસ, ઘનફળ મહત્તમ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે વિદ્યાર્થી આપણે આ રીતે આકૃતિ સમજેલી 17મા સમમાં એ રીતે સમજવાની છે. આ એક લંબચોરસ છે, જેને ચાર એકરૂપ ચોરસમાં કાપી નાખીએ. લંબાઈ છે 45 સેમી અને વિદ્યાર્થીઓ પહોળાઈ છે 24 સેમી. આપણી પહોળાઈ છે 24 સેમી. જો તમે એક્સ એક્સ એકરૂપ ચોરસ કાપી નાખશો બધે ગુણેથી, તો આખા 45માંથી તમારું 2x કટ થઈ જશે. એ તમને આટલે જઈને આટલું મળશે. તેવી રીતે એની વિદ્યાર્થીઓ 24 માઇનસ 2x બનશે. આ બી એવું જ 45 માઇનસ 2x અને આ બી એવું જ 24 માઇનસ 2x. બધા ખૂણા એકરૂપ છે, એક્સ ખૂણે કાપીને એકરૂપ છે 24. તો ઇઝી છે. ધારો કે પ્રત્યેક ખૂણે એક્સ લંબાઈ નો ચોરસ કાપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી તો આપણે ઊંચાઈ થી જવાની, કારણ કે આપણે આ રીતે ચોરસ કાપીએ એને આમ વાળી દઈએ તો આ જે વાળેલો ભાગ છે એ શું થઈ જશે તમારા માટે? ઊંચાઈ. અને આ રીતે બધી ઊંચાઈને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈએ તો એક ખુલ્લી પેટી બની જશે. યસ, એટલે આમાં થોડું આગળ વધારશે તો તમારી લંબાઈ છે વિદ્યાર્થી 45 માઇનસ 2x મળશે. પહોળાઈ એ 24 માઇનસ 2x મળશે અને ઊંચાઈ જેને આપણે એચ કે યસ જે છે કેટલી? 1 સેન્ટીમીટર. અને આજે ખુલ્લી પેટી બની તેનું આપણે લાવવાનું છે શું? ઘનફળ. તે બી ઘનફળ કેવું? મહત્તમ. યસ વિદ્યાર્થી, આપણે હવે ઘનફળ તરફ આગળ વધીએ તો આ રીતે જશું. પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જે લંબાઈ છે મને 45 માઇનસ 2x, પહોળાઈ છે 24 માઇનસ 2x અને ઊંચાઈ છે. ઓછા
पैंतालीस गुणिया चार एक्स ओछा चौबीस गुणी अड़तालीस एक्स वत्ता चार गुणी आठ एक्स स्क्वायर माइनस चौबीस गुणी अड़तालीस एक्स वत्ता चार एक्स स्क्वायर तुमने एक्स स्क्वायर वाला पदो बड़ी किया टोटल ये आठ गुणी चार આપણે પ્રથમ વિકલન 0 લેશું સ્ટેપ 2 મહત્તમ વિદ્યાર્થીઓ દર્શાવ્યું છે એટલે વર્તુળ છે એમાં લંબચોરસ છે અને
એના અંદર આપણે ચોરસ મહત્તમ લાવવાનો છે. એટલે આ રીતે વિદ્યાર્થી જો શું આ આપણે વર્તુળ છે સમજો, ભલે ત્યાં સુધી વર્તુળ મોટું પાડજો, આ એનું કેન્દ્ર, અહીંયા લંબચોરસ આ રીતે આપણે દોરી દઈશું. એના અંતર્ગત આપણે એક ચોરસ પણ દોરી દઈશું આ રીતે નીચે, જેને આપણે નામ આપી દઈશું 90 ડિગ્રી A, 90 ડિગ્રી B, લંબચોરસ છે એટલે સી અને એ ડી, અને આને નામ આપી દઈશું આપણે એને, કારણ કે કેન્દ્રથી જીવા સુધી આવતું લંબ મધ્યબિંદુથી હોય જ, એટલે આ જો આને ધરીને એક્સેમી આ બીજો વિદ્યાર્થી એક્સેમી થશે. યસ, એટલે આખું તમારું 2x થઈ જશે, લંબચોરસની લંબાઈ આપી 2x. તે જ રીતે જો આને હું y ધારું તો વિદ્યાર્થી આ બી તમારા માટે થઈ જશે કેટલું 2y. એટલે આમાં આ જે છે વર્તુળનું ત્રિજ્યા ઓથી a, એને આપણે એક વિદ્યાર્થી નામ આપી દઈશું ત્રિજ્યા, કારણ કે એ તમને આપેલી છે. ક્વેશ્ચન એવું કહે છે નિયત વર્તુળ માટે, વર્તુળ નિયત છે એટલે ફિક્સ છે, અચળ છે, એની ત્રિજ્યા અચળ થશે. એટલે આપણે લખશું વર્તુળની ત્રિજ્યા OA બરાબર R સેન્ટીમીટર છે. અબ એના અંતર્ગત, યસ, વર્તુળના અંતર્ગત આવે જે આપણો લંબચોરસ છે, યસ, વર્તુળના અંતર્ગત આવે લંબચોરસ ની લંબાઈ વિદ્યાર્થીઓ તમારે ધારવી પડશે કેટલી 2x, તથા પહોળાઈ 2y છે. એના આના આધારે થાય, જો આને મારે ચોરસ સાથે કરવું હોય O A N, તમારે લંબાઈ અને પહોળાઈ બંને શું બતાવી દેવી પડે, સમાન. એટલે સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ આ સમજવાના છે, ત્રિકોણ O N A માં કાટકોણ ત્રિકોણ, યસ, ત્રિકોણ OAN માં માપકોણ OAA બરાબર 90, માટે પાયથાગોરસ તો લાગી જ જાય OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું, OM સ્ક્વેર પ્લસ AN સ્ક્વેર. એટલે વિદ્યાર્થી OA છે તમારા માટે આ સ્ક્વેર, આ છે X સ્ક્વેર અને Y સ્ક્વેર, અને આના પરથી તમે R ગણી શકો અંડર રૂટ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર. હવે આપણે લંબચોરસ સાબિત કરવાના છે, અને લંબચોરસ આ સોરી ચોરસ સાબિત કરવાના છે, અને ચોરસ ક્ષેત્રફળ મહત્તમ લાવવાના છે. વિદ્યાર્થી હવે જઈએ આપણે ચોરસ, આયો ચોરસ N D M O એટલે સાબિત નથી જી, પણ થશે ચોરસ નું ક્ષેત્રફળ. વિદ્યાર્થી લંબાઈ ની લંબાઈ હોવી જોઈએ, તો આપણી પાસે લંબાઈ ની લંબાઈ કોણ છે, X અને Y. આમાં આપણે આ કિંમત મૂકવાની છે, કોઈ બી એક કિંમત આમાંથી આપણે સાબિત કરી નાખીએ તો ક્ષેત્રફળ ને નામ આપી દે. અહીંથી વિદ્યાર્થી તમારે એ સ્ક્વેર કરશો તો બેટર રહેશે, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. અહીં આપણે વાય સ્ક્વેર સબટ્રેક્ટ કરી દઈએ, એટલે આ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર આ મૂલ્ય વિદ્યાર્થી અહીં ભરી દઈએ, એટલે સ્ક્વેર કરવાનું કારણ એટલું જ વિકલન ઇઝી થઈ જશે. એટલે એ સ્ક્વેર એક્સ સ્ક્વેર તો વાય સ્ક્વેર શું છે, આર સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર. એટલે હવે વિદ્યાર્થી આને આપણે નામ આપી દે વિધેય મેથડ. હવે સોપાને સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 એમાં અચળ કોણ છે, આ બેંગની ત્રિજ્યા છે આ જે અચળ છે, કારણ કે તમને કીધું છે કે આ વર્તુળમાં નિયમ અંતર્ગત છે, એટલે વર્તુળ ફિક્સ છે, વર્તુળની ત્રિજ્યા અચળ છે. એટલે હવે વિદ્યાર્થી આપણે સ્ટેપ 1 લઈએ એબ્ડેસેન્સ વેલ્યુ, બીજા વિકલન 0 - 2x વત્તા બીજું પ્રથમ કક્ષા વિદ્યાર્થી અમે બીજું વિકલન કરી લઈએ તો આવશે 2x1 અને 4 = 12x2. આ પહેલા સ્ટેપ્સ ખાલી પૂરા થયા.
હવે વિદ્યાર્થી આગળ આવશે સ્ટેપ 2 f(x) = 0 લેતા આઈ નોટ ધેટ ધેસ એટલે મળશે 2xr² માઈનસ 4x ગણ તમે આને સોલ્વ કરી શકો બહુ સરળ છે એક એક xx કેન્સલ 2 2 કેન્સલ ફક્ત r² = 2x² પણ વિદ્યાર્થી r² તો તમને ખબર છે આમાં કે કેટલું છે r² એ લાગશે x² + y² = 2x² ઇન શોર્ટ y² = x² ઇન શોર્ટ y = x અને એક y બરાબર x વિદ્યાર્થી અહીં જો બોલવા y અને x લંબાઈ અને પહોળાઈ બે સેમ છે એટલે આ શું હશે ચોરસ છે માટે ચતુષ્કોણ O N A M જે ચોરસ છે રહી વાત મહત્તમની તો વિદ્યાર્થી આપણું સ્ટેપ 3 આપણે ચકાસી દેવાનું એમ ડબલ ડેસ એક્સ આઈ એનું કિંમત જો મહત્તમ હશે તો લેસ ધેન 0 હશે એટલે આ ડબલ ડેસ એક્સ આપણું કેટલું 2r² ઓછા 12x² એમાં વિદ્યાર્થી r² નું મૂલ્ય આપણે લાવ્યા છે 2x² નું કે એટલે આ ડબલ ડેસ એક્સ r² આવ્યો 2x² ઓછા 12x² એટલે 4 ઓછા 12 ઓછા 8x² લેસ ધેન 0 માટે તે ચોરસ નું ક્ષેત્રફળ શું આવશે યસ મહત્તમ છે હવે આપણે પૂછ્યું છે કે ચોરસ નું મહત્તમ ક્ષેત્રફળ ભી શોધો તો ઈઝી છે આપણે ક્ષેત્રફળ શોધી કાઢશું લંબાઈ ગુણ્યા પહોળાઈ એની સાથે આપણો ઉકેલ આવી જશે એટલે આને જો આપણે હજુ પણ સોલ્વ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી એક સ્ટેપ કરવાનું રહ્યું ચોરસ નું ક્ષેત્રફળ જે આ રીતે થશે હવે ચોરસ નું ક્ષેત્રફળ x ગુણ્યા y થશે પણ x ગુણ્યા y માં y ભી તો x જ છે x² અને એ વિદ્યાર્થી મિત્ર x² તમને અહીંથી મળશે કેટલું x² r² ભાઈ આ ક્ષેત્રફળ વિદ્યાર્થી તમારું રહેશે જે ચોરસ મહત્તમ ક્ષેત્રફળ છે અને કઈ વિદ્યાર્થી મિત્રો આપણો આ જે પ્રશ્ન છે એકદમ ઇઝીલી પૂરો થઈ છે નેક્સ્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 20 નો આપણ પરીક્ષા લક્ષી મોસ્ટ આઈએમપી છે તમારા આને પણ આઈએમપી લિસ્ટમાં રાખવાનો છે લંબગુત્ય નળાકારનો કુલ ઘન પૃષ્ઠફળ વિદ્યાર્થી તમારા પાઠ્યપુસ્તકમાં ભૂલ છે અહીં કુલ પૃષ્ઠફળ નથી છપાયું ખાલી પૃષ્ઠફળ છપાયું છે તમે એને કરેક્ટ કરી દેજો કુલ પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ હોય છે વિદ્યાર્થી આપણે નળાકાર માની લઈએ આ રીતે જેમાં આ તમારી ઊંચાઈ આટલે ધ્યાન દીજીએ આ ઊંચાઈ આવી છે આ ત્રિજ્યા અને વ્યાસ તો તમને ખબર જ છે યસ h બરાબર ઊંચાઈ આ આપણા માટે ત્રિજ્યા રહેશે અને d બરાબર 2 આ વ્યાસ હવે વાંચો ક્વેશ્ચન સાબિત કરવું છે કે શું સાબિત કરવું છે નળાકારના આધારનો વ્યાસ એટલે વ્યાસ બરાબર ઊંચાઈ જેટલો હોય એટલે વિદ્યાર્થી તમારે આ લાવવાનું છે ઊંચાઈ એટલે વ્યાસ કેટલો આવશે 2r બરાબર h આ આપણે સાબિત કરવાનું છે તો ક્યારે ઘનફળ મહત્તમ યસ અહીં આવશે જો ઘનફળ મહત્તમ હશે અને આપેલું શું છે નળાકારનો કુલ પૃષ્ઠફળ અહીં સુધારી દેજો પાઠ્યપુસ્તકમાં ભૂલ છે કુલ એટલે તમારો આ મોટાનું સર્વમાં આવી જશે આ ઉપરનું વર્તુળ બી આવી જશે અને વક્ર સપાટી બી આવી જશે એટલે વિદ્યાર્થી આપણે આ રીતે સ્ટાર્ટ કરીએ નળાકાર ના કુલ પૃષ્ઠફળ જે અચળ છે કુલ પૃષ્ઠફળ કેટલું આવશે 2πrh એટલે વક્ર સપાટી અને
ઉપર અને નીચે ના બે વર્તુળ એટલે 2 ટાઈમ્સ પાઈ r² અને જે અચળ છે આ તે લોકો કેમ દીધું છે એ સ્પષ્ટ વર્ણના આપી દે આપણે અને આમાંથી બને ત્યાં સુધી થોડું કોમન કાઢીને આપણે આ h ની કિંમત અલગ કરી નાખીએ કારણ કે આનું જે ઘનફળ છે પાઈ r² h એ x તમને જરૂર પડશે એટલે a માઈનસ 2 પાઈ r² 2 પાઈ r² વિદ્યાર્થીઓ એસ દેખાશે તમને એ માઇનસ ટુ પાઈ આર સ્ક્વેર ભાગ્યા ટુ પાઈ આર અને આપણે લઈશું આગળ સમીકરણ નંબર 1 પર. હવે વિદ્યાર્થીઓ આપણે ઘણી શરૂઆત થશે ઘનફળ મહત્તમ હોય ત્યારે આ સાબિત કરવાનું છે. સરળ છે. યસ, નળાકાર નું ઘનફળ જેને આપણે વીથી ઉલ્લેખશું પાઈ આર સ્ક્વેર એચ. ત્યારે તેનું પૃષ્ઠફળ ન્યૂનતમ થાય તેના પરિણામે
વિદ્યાર્થીઓ આ છે નળાકાર કેમ છે સમજીએ આપકો આપકો સેમ જ છે આ ઊંચાઈ છે અને આટલે બી આ ત્રિજ્યા છે આપણે આ પરિમાણ શોધવાનું છે પરિમાણ એટલે ત્રિજ્યા અને ઊંચાઈ h કરવાનું છે વિદ્યાર્થી ઉત્તર તો તમારો આ જ આવશે h બરાબર 2 આ યાદ રાખી લેજો જ્યારે પણ કન્ફર્મ મહત્તમ હોય અને કુલ પૃષ્ઠફળ ન્યૂનતમ હોય તો ઉકેલ આ જ આવે h બરાબર 2 આ હંમેશા કોઈ પણ કન્ફર્મ હોય અહીંયા તમને આ એમ છે કન્ફર્મ V 100 cm3 એક્ચ્યુઅલી ઘનફળ સૂત્ર કેટલું pi r સ્ક્વેર h અમારી તમે કોઈ એક લીટા સેપરેટ કરી શકો અને આની સમીકરણ નંબર 1 વિદ્યાર્થી મિત્રો આપણે કહેવાનું છે બંધ દ્રવ્યમાંથી નળાકાર કેન્દ્રમાંથી આપી દીધેલું છે કદ અને ન્યૂનતમ પૃષ્ઠફળ એટલે કે બંધ એટલે કુલ એટલે વિદ્યાર્થી આવી લઈ લીધું અને આવી લઈ લીધું એટલે બંધ નળાકાર નું કુલ પૃષ્ઠફળ જેને આપણે લઈ લેશું 2πRh વત્તા 2πr² એટલે આ ઉપરનું એક પડતું અને નીચેનું એક પડતું એટલે જે આ h તમે શું પ્રમાણી શકો એટલે તો કેટલો મળશે તમને h બરાબર યસ 100 upon pi r² એ કિંમત આપણે અહીં મૂકી દીધી એટલે આપણી ગણતરી એક સિમ્પલ વેમાં આ થી ચાલતી છે એટલે 2 પાઈ r h છે કેટલું 100 ભાગ્યા pi r² અને r છે અને તમે f ઓફ r કહી શકો જે બાકી રહેશે તેમાં તમારું એક એક પાઈ કેન્સલ આ આવશે 200 એક એક r કેન્સલ અને 2 પાઈ r સ્ક્વેર c અને અને વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લઈશું આપણા સ્ટેપ્સ તો પહેલું સ્ટેપ આવશે પાછું બોલું છું ઉકેલ તો આગળ આવવાનો છે જે આપણો ક્વેશ્ચન નંબર 20 માં ગયો ને તે જ છે પણ આમાં જરા ટ્વિસ્ટ કરેલું છે એટલે વિદ્યાર્થી આપણું પહેલું સ્ટેપ એમએસઆર જે રહેશે 200 1 upon r નું માઇનસ 1 by r સ્ક્વેર અને અહીં 4 pi r વિદ્યાર્થી મિત્રો મેં r ને સાપેક્ષ વિકલન કર્યું છે સેકન્ડ એમ ડબલ ડેસ આ માઇનસ 200 જો વિદ્યાર્થી આનું વિકલન થશે માઇનસ 2 r ની માઇનસ 3 પાવર અને 4 pi લેમ ડબલ ડેસ આ આવશે વિદ્યાર્થી તમારું 400 આર નો ઘન અને 4 આ કિંમત હંમેશા તમને ધન જ મળવાની છે કારણ કે આર ધન બાકી નું મૂલ્ય ધન માટે પૃષ્ઠફળ ન્યૂનતમ છે એટલે એ જે નળાકાર બનાવવા માટે કેમ બનાવવા માટે જે ખર્ચો થશે એ ઓછા ઓછો થશે હવે વિદ્યાર્થી સ્ટેપ 2 એમ ડેસ આર બરાબર શૂન્ય લેતા એ ખ્યાલ છે તમને એફ ડે સાથે તમારો 200 માઇનસ 1 બાય આસ્કે અને 4 બાય આર અને તમે સોલ્વ કરશો તો 200 ભાગ્યા આસ્કે ધન થઈ જશે તો કિંમત જશે તો અને 4 બાય આર આ કેમ છે તમારું 4 ઇન્ટુ 100 કેટલા થશે આ 50 એક એક આ વિચારી લેશે એટલે વિદ્યાર્થી 50 અપોન પાઈ આર નો ઘન એટલે આર આવી જશે તમારું 50 અપોન પાઈ આખાનું ઘનફળ આટલી તમારી ત્રિજ્યા થશે સેન્ટીમીટર અને હવે જે આપણે ઊંચાઈ શોધવા પડે તો વિદ્યાર્થી આ ત્રિજ્યા તમારે અહીંયા મૂકવી પડશે આ ત્રિજ્યા એટલે તમને મળશે h યસ તથા h પણ તમારે બતાવવું પડશે 100 ભાગ્યા પાઈ આર સ્ક્વેર બસ એમાં આની કિંમત મૂકવાની છે વ્યવસ્થિત રીતે આપણે આવી રીતે મૂકી દઈએ 100 ને 2 ઇન્ટુ 50 કરી નાખો એટલે તમને પાઈ ગુણ્યા આર નો સ્ક્વેર ઉપર ગણતરી ઈઝી પડે આખી કિંમત તમે અહીં મૂકી શકશો 50 ભાગ્યા પાઈ ઇસ્ટુ 100 એટલે h 2 ઇન્ટુ 50 પાઈ આર છે તો 50 બાય પાઈ 100 એટલે આ આવશે 2/3 આને સમકાલ નાખીએ એટલે વિદ્યાર્થી 2 ઇન્ટુ 50 પાઈ ની ઘાત ઉપર થશે રેસ્ટ ટુ અને અહીંયા આવશે તમારું પાઈ 50 ની ઘાત 2/3 અને પાઈ ની ઘાત 2/3 એટલે 50 ની ઘાત 1 2/3 ની ઘાત 1 એ રીતે તમે એને બાદબાકી કરી શકો
વિદ્યાર્થી આવું થશે 2 × 50 1 − 2/3 અને આ પાઈ 1 − 2/3 એટલે આમ જોવા જાય તો 1/3 એટલે ટોટલ પેપર કેટલું 2 × 50/π 1/3 એક તો છે 50/π 1/3 તમારા માટે આ એટલે વિદ્યાર્થી એ ચાલ્યું કે કેટલું 2/3 આજ તમારો ઉકેલ રહેશે જે મેં તમને સ્ટાર્ટિંગમાં દીધી એટલે તમે કોઈ પણ ટ્રિક પકડી લેજો જેમાં કદ મહત્તમ હશે તો એના ન્યૂનતમ આકારવાળા h અને r હંમેશા ઊંચાઈ કે ત્રિજ્યાની ડબલ જ હશે તો જ એમાં ખર્ચો ન્યૂનતમ થાય અને એનું પૃષ્ઠ પણ ન્યૂનતમ આવે એટલે આ તમારા માટે વિદ્યાર્થીને h ઊંચાઈ આવશે ત્રિજ્યા આ એ વિદ્યાર્થી તમારા પરિમાણ થશે અને અહીંયા વિદ્યાર્થી આપણો આજે પ્રશ્ન છે 21મો 20મો અને 21મો જે સેમ પ્રશ્ન હતા આપણે વિદ્યાર્થી પૂરા કર્યા વિદ્યાર્થી આ પાર્ટ્સ અહીં સ્ટોપ કરું છું આગળનો અભ્યાસ આ જ પાર્ટ્સમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું ઓકે બાય બાય